नमस्ते विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एजुकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर में आपनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज धोरण 10 ની અંદર પ્રકરણ નંબર 2 બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું। આગળના વિડિયોની અંદર આપણે જોયું હતું કે ચલ કોને કહેવાય, સહ કહેવાય અને ત્યારબાદ અચળ પદ કહેવાય, વિવિધ પદો વિશે એની સમજ, ત્યારબાદ બહુપદીના પ્રકાર, પ્રકાર હોય છે, પ્રકાર હોય છે તો દ્વિઘાત બહુપદી, ત્રીજો પ્રકાર હતો ત્રિઘાત બહુપદી હતી એના આપણે અને એના આલેખ કેવા મળે એની વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી। આગળ પ્રિયર એનું એકવાર રિવિઝન કરીએ। સુરેખ બહુપદી એને કહેવાય કે જે એક હોય તેને સુરેખ બહુપદી કહેવામાં આવે છે, એનું સ્વરૂપ અને એનો આલેખ આપણને કેવો મળતો હતો। ત્યારબાદ બીજો પ્રકાર હતો દ્વિઘાત બહુપદી, તો દ્વિઘાત બહુપદી એને કહેવાય કે જે બહુપદીનો ઘાત જો બે હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે, એનું સ્વરૂપ કયું હતું તો કે p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c, અને એનો આલેખ આપણને મળતો હતો પરવલય મળતો હતો, કેવો મળતો હતો પરવલય મળતો હતો। અને ત્યારબાદ ત્રીજો પ્રકાર હતો ત્રિઘાત બહુપદી, તો કે જે બહુપદીનો ઘાત 3 હોય એને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે, અને એનું સ્વરૂપ હતું p ઓફ x બરાબર ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d, અને એનો આલેખ આપણને કેવો મળતો હતો વક્રાકાર મળતો હતો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 2.1 ની ચર્ચા કરીશું, એની અંદર આપણે આલેખ ઉપરથી શૂન્યો મેળવવાના છે। શું મેળવવાના છે? શૂન્યો મેળવવાના છે। તો બહુ સહેલા દાખલા છે, થોડું તમે ધ્યાન દો કે તમને આ દાખલા આવડે અને એક માર્કની અંદર એમસીક્યુ માં પૂછાય છે। તો જ્યારે તમને ગ્રાફ આપ્યો હોય, નોંધ કરવી હોય તો કરી લેજો, જ્યારે તમને ગ્રાફ આપ્યો એના જો તમને શૂન્ય મેળવવાનું કે તો x અક્ષ, આને આપણે કહેશું x, આને આપણે કહેશું y અક્ષ, આને કહેશું x ડેશ અને આને કહેશું y ડેશ, એટલે x અક્ષ તમને દેખાય અહીંયા, તો x અક્ષ ઉપર જેટલા બિંદુમાં ગ્રાફ છેદે, ફરીવાર વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેજો કે x અક્ષ ઉપર જેટલા બિંદુમાં છેદે એટલા આપણા શૂન્ય થાય। ફરીવાર ધ્યાન રાખજો, જો તમે ગ્રાફ દોરો, એક ઘાત આપ્યો હોય કે દ્વિઘાત બહુપદી આપ્યું હોય કે ત્રિઘાત બહુપદી આપ્યું હોય, એની અંદર તમે ગ્રાફ દોરો અને ગ્રાફ દોરતા જો x અક્ષને જેટલા બિંદુમાં ભેગી થાય, જેટલા બિંદુમાં છેદે એ આપણા શું થશે શૂન્ય થાય। તો પહેલા આપણે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1 માં પેલા રકમ વાંચીએ કે નીચેની આકૃતિમાં કોઈ પણ બહુપદી px માટે, કોઈ એટલે કઈ બહુપદી, 3 માંથી એક આવશે, કા સુરેખ બહુપદી હશે, કા તો દ્વિઘાત હશે, કા તો ત્રિઘાત, કોઈ પણ ત્રિઘાત બહુપદીનો, 3 જે આપણને આપ્યા છે બહુપદીનો કોઈ પણ એકનો તમને આલેખ આપ્યો હશે, માટે y બરાબર px નો આલેખ આપેલ છે। આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો, તો પહેલો ગ્રાફ આપણે આપ્યો છે, ગ્રાફ નંબર પહેલો, એમાં આપણે x અક્ષ આપી છે અને y અક્ષ આપી છે, અને બીજો ગ્રાફ આપણે આ રીતે આપ્યો છે, તો તમે જોઈ શકો છો કે આ ગ્રાફની અંદર આ જે રેખા છે, શું આપી છે મને રેખા, x અક્ષને એકય બિંદુમાં છેદતી નથી। ફરીવાર ધ્યાન રાખજો, x અક્ષને કોઈ પણ બહુપદીમાં આપણે 3 આલેખ મળતા હતા, પહેલો રેખા મળતો હતો, બીજામાં આપણે પરવલય મળતો હતો ને ત્રીજાની અંદર આપણને મળતો હતો વક્રાકાર, આ 3 જે આલેખ આપણે, 3 આલેખ જો x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એટલા આપણને શૂન્ય મળે, તો આ રેખા છે જે x અક્ષને એકય બિંદુમાં છેદતી નથી, તેથી આમાં શૂન્યોની સંખ્યા મને કેટલી મળે 0 મળે છે। ફરીવાર ધ્યાન રાખજો કે અહીંયા જે x અક્ષ ઉપર એકય બિંદુમાં આ રેખા છેદતી નથી, તેથી આના આપણને શૂન્ય મળે નહીં, એટલે શૂન્યની સંખ્યા મને કેટલી મળે 0 મળે। લખશું કે x અક્ષને એક પણ બિંદુમાં છેદતી નથી, તેથી શૂન્યોની સંખ્યા મને કેટલી મળે 0 મળે,
શૂન્યોની સંખ્યા બરાબર કરીને હું લખવાનું ઝીરો લખવાનું. આપણે એક્સ અક્ષ જ જોડો, એક્સ અક્ષને એકાય બિંદુમાં છેદે તો છેદતી નથી, એક્સ અક્ષ જ જોડો આપણે વાય અક્ષને જોવાનું નથી. જોઈએ વાય અક્ષને કેટલા બિંદુમાં છેદે, એક બિંદુમાં, પણ એક્સ અક્ષને એકય બિંદુમાં છેદતી નથી એટલે શૂન્યની સંખ્યા મને કેટલી મળે, ઝીરો મળે છે. બીજો ગ્રાફ આપણે જોઈએ. કેટલા બિંદુમાં છેદે છે, એક એક્સ અક્ષને જોવાનું, એક્સ અક્ષને, તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે વિદ્યાર્થી મિત્રો, એક બિંદુમાં. તેથી આના શૂન્યની સંખ્યા મને કેટલી મળે, એક મળે છે. આપણે આપણે જોવાનું નથી. તો એક્સ અક્ષને તમે જોઈ શકો છો કે આ ગ્રાફ જે આપ્યો છે એ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે, તેથી શૂન્યની સંખ્યા મને કેટલી મળે, એક મળે છે. તો લખશું કે શૂન્યોની સંખ્યા, શૂન્યોની સંખ્યા બરાબર કરીને આપણે કેટલા લખશું, એક લખશું. જો બે બિંદુમાં છે તો બે લખવાના, ત્રણ બિંદુમાં છે તો તમારે કેટલા લખવાના, ત્રણ લખવાના છે. ખ્યાલ આવ્યો? આગળ આપણે નેક્સ્ટ જોઈએ. ગ્રાફ નંબર ત્રીજો, આવો ગ્રાફ આપણને આવ્યો છે. જોઈ શકો છો એક્સ અક્ષ, એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે, તો એક બિંદુ અહીંયા છેદે ને અહીંયા બીજા બિંદુમાં, કેટલા બિંદુમાં છેદે છે, બે બિંદુમાં છેદે છે. આપણે એક્સ અક્ષને જ જોવાનું કે એક્સ અક્ષની આ ગ્રાફ કેટલા બિંદુમાં છેદે છે, એક બિંદુ, અહીંયા બીજું બિંદુ ને અહીંયા કેટલું આવશે, ત્રણ બિંદુ. તો કેટલા બિંદુમાં છેદે છે, ત્રણ બિંદુમાં છેદે છે, તેથી શૂન્યોની સંખ્યા મને કેટલી મળે, ત્રણ મળે. ફરીવાર એકવાર જોઈ લેજો, એક્સ અક્ષ તમારે જોવાનો છે, એક્સ અક્ષમાં તમે એક બિંદુ અહીંયા છેદે એક્સ અક્ષને, આ બીજું બિંદુ ને અમારા પાસે કેટલા મળ્યા, ત્રીજું બિંદુ. તો અહીંયા શૂન્યોની સંખ્યા મને કેટલી મળશે, ત્રણ મળે. તો લખશું નીચે કે શૂન્યોની સંખ્યા, શૂન્યોની સંખ્યા બરાબર કેટલા લખશું આપણે, ત્રણ લખશું. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણે ગ્રાફ નંબર ચાર જોઈએ. ગ્રાફ નંબર ચાર, ઓકે, જોઈ શકો છો તમે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે, એક્સ અક્ષ ઉપર જોતું જવાનું હળવે હળવે, અહીંયા બાજુ એક્સ અક્ષને એક બિંદુ, અહીંયા આપણને આપ્યું બે બિંદુ. તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, બે બિંદુમાં છેદે છે, તેથી શૂન્યોની સંખ્યા મને કેટલી મળે, બે મળે. તો લખશું કે શૂન્યોની સંખ્યા, શૂન્યોની સંખ્યા બરાબર કરીને આપણે શું લખશું, બે લખશું. આપણે કેટલા, ચાર ગ્રાફ દોર્યા, બાકીના જે બે ગ્રાફ છે એમાં તમારે શૂન્યોની સંખ્યા જાતે મેળવવાની છે. બહુ સહેલું છે. તમારે એક્સ અક્ષને જોવાનો છે, એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એ આપણા શૂન્યો થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ અક્ષને એક, બે અને ત્રણ બિંદુમાં છેદે એટલે શૂન્યોની સંખ્યા ત્રણ મળી. ત્યારબાદ આગળના ગ્રાફની અંદર તમે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, તો કે બે બિંદુમાં છેદે છે, તો શૂન્યની સંખ્યા મને કેટલી મળે છે, બે મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય બેકની અંદર ચાર ગ્રાફની અંદર શૂન્યની સંખ્યા જાતે મેળવવાની છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણે આગળ વધીએ. તમે નોંધ કરી લેશે દરેક વિદ્યાર્થી મિત્રો,
કે આગળ સૂત્ર જોઈએ સૌ પ્રથમ દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી નું સૂત્ર હતું x નો વર્ગ વત્તા x વત્તા વર્ગ વત્તા x વત્તા c જે કોને આપ્યું આજ નામના ગણિત શાસ્ત્રીએ આપ્યું હતું ઓકે દ્વિઘાત બહુપદી કોને કહેતા હતા કે જે બહુપદી નો ઘાત 2 હોય એને આપણે દ્વિઘાત બહુપદી કહેતા હતા વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઘાત બહુપદી ના આપણે જો શૂન્ય નો સરવાળો મેળવવો હોય શું મેળવવો હોય શૂન્ય નો સરવાળો જો તમારે શૂન્ય નો સરવાળો મેળવવો હોય તો ખાસ યાદ રાખજો કે દ્વિઘાત બહુપદી ને બે શૂન્ય મળે ત્રિઘાત બહુપદી હોય તો એને ત્રણ શૂન્ય મળે તો દ્વિઘાત બહુપદી માં બે શૂન્ય મળે એટલે હું અક્ષર વડે દર્શાવીશ પહેલા અક્ષર ને આલ્ફા કહીશ અને બીજા અક્ષર ને હું કહી દઈશ અહીંયા બીટા ફરીવાર દ્વિઘાત બહુપદી ને કેટલા શૂન્ય મળે બે શૂન્ય મળે એક શૂન્ય ને મેં આલ્ફા નામ આપ્યું બીજા શૂન્ય ને મેં બીટા નામ આપ્યું એમાં શૂન્ય નો શું કરવાનો છે સરવાળો તો આલ્ફા ને બીટા નો માર શું કરી નાખવાનો સરવાળો જો શૂન્ય નો તમારે સરવાળો કરવો હોય તો યાદ રાખવાનું કે શૂન્ય નો સરવાળો દર્શાવાય કઈ રીતે આલ્ફા વત્તા બીટા શૂન્ય નો સરવાળો દર્શાવાય કેના વડે આલ્ફા વત્તા બીટા એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે માઇનસ બી ના છેદમાં એ એનું સૂત્ર શું મળશે માઇનસ બી ના છેદમાં એ ફરીવાર ધ્યાન રાખજો શૂન્ય નો સરવાળો શૂન્ય એટલે કે દ્વિઘાત બહુપદી ને બે શૂન્ય મળે એક શૂન્ય ને મેં આલ્ફા નામ આપ્યું બીજા શૂન્ય ને મેં બીટા આપ્યું એનો મેં શું કીધું સરવાળો કર્યો અને એનું સૂત્ર મળશે માઇનસ બી ના છેદમાં એ આગળ આપણે લખીએ માઇનસ એમ નામ કોણ મળ્યું બી તો બી કોનો સહગુણક મિત્રો એક્સ નો સહગુણક થાય એક્સ ચલ છે એક્સ મને શું આપ્યો છે ચલ એટલે ચલ ની આગળ જે આપ્યો હોય એને આપણે શું કહેતા હતા સહગુણક જોઈ શકો છો કે આ બી સહગુણક એટલે કોનો ચલ કહેવાય તો એક્સ નો સહગુણક કહેવાય તેથી માઇનસ મારે પાસે એમ નામ બી કોનો સહગુણક કહેવાય તો કે એક્સ નો સહગુણક છેદની અંદર કોણ મળ્યું મને જુઓ તો એ મળ્યો કોણ મને મળ્યો એ તો એ મને કોનો સહગુણક મળશે એક્સ વર્ગનો સહગુણક મળે તો છેદમાં લખશું આપણે એક્સ વર્ગનો સહગુણક ફરીવાર ધ્યાન રાખજો શૂન્યનો તમારે સરવાળો મેળવવો હોય તો એનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ માઇનસ ની નિશાની એમ નામ આ બી કોનો સહગુણક કહેવાય તો કે એક્સ નો સહગુણક થાય અને આ એ છે એ કોનો સહગુણક થાય તો એક્સ વર્ગનો સહગુણક થાય ખ્યાલ આવ્યો એવી જ રીતે આપણે મેળવશું શૂન્યનો ગુણાકાર આપણે મેળવશું શૂન્ય નો ગુણાકાર તો શૂન્ય નો ગુણાકાર તો શૂન્ય નો ગુણાકાર શૂન્ય કયા કહી દીધા કે આલ્ફા અને બીટા શૂન્ય કયા લીધા હતા આલ્ફા અને બીટા એનો માર શું કરવાનું કીધો છે ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે સી ના છેદમાં છે ના છેદમાં એ ઓકે સી કેવું પદ કહેવાય છેલ્લા પદને કેવું પદ કહેવાનું અચળ પદ કહેવાનું કેવું પદ કહેવાનું અચળ પદ એ નહીં કહેવાય કે એની સાથે ચલ હોય નહીં જો અહીંયા એની સાથે એક્સ ચલ આપ્યો છે અહીંયા બી ની સાથે કોણ ચલ આપ્યું છે એક્સ ચલ આપ્યો છે જ્યારે સી ની સાથે કોઈ ચલ આપણને આપ્યો નથી એટલે સી ને આપણે કેવું પદ કહીશું અચળ પદ કહીશું તો લખશું અચળ પદ ને છેદમાં એ એટલે કોનો સહગુણક થશે એક્સ વર્ગનો સહગુણક થાય એક્સ વર્ગનો મને શું મળે સહગુણક મળે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બહુપદી નું સ્વરૂપ યાદ પેલા રાખવાનું કે એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ઓકે ત્યારબાદ શૂન્ય નો સરવાળો એનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ માઇનસ નિશાની એમ નામ રાખશું ત્યારબાદ બી તો બી કોનો સહગુણક થાય તો કે એક્સ નો સહગુણક થાય અહીંયા આપણે એ આપ્યો તો એ કોનો સહગુણક થાય તો કે એક્સ વર્ગ નો સહગુણક થાય ત્યારબાદ શૂન્ય નો ગુણાકાર એનું સૂત્ર કયું તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ
सी ने अपने क्यों पद कहता था छेले तो के अचल पद अने ए એટલે આપણી પાસે શું થશે x વર્ગ નો સહગુણક થાય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો વારંવાર આ બે સૂત્રોને આધારે બે માર્કનો દાખલો વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે પહેલા એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે x નો વર્ગ 2x નો વર્ગ - 3x વત્તા 2 માં શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધો ગુણાકાર શોધો બે માર્કની અંદર દાખલો પૂછાય છે રકમમાં મેં લખ્યું 2x નો વર્ગ માઇનસ 3x વત્તા 2 માં શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધો પહેલા ખાસ જોવાનું કે બહુ બહુપદી પણ આપી દે આપણને તો એના સૂત્ર અલગ આવશે એટલે ખાસ ધ્યાન રાખજો બહુપદી આપો પહેલા જોઈ લેવાનો ઘાત કેટલો આપ્યો 2 ઘાત 2 ઘાત એટલે કેવી બહુપદી કહેવાય દ્વિઘાત બહુપદી કહેવાય ક્યારેક 3 ઘાત આપ્યો છે તો કઈ બહુપદી આપણે કહેશું ત્રિઘાત બહુપદી ખાસ ધ્યાન પહેલા શું રાખવાનો ઘાત કેટલો આપ્યો જોઈ લેવાનો એટલે કઈ બહુપદી એને કહેવાય દ્વિઘાત બહુપદી કહેવાય પહેલા આને આપણે આની સાથે સરખાવશું કોની સાથે તો કે દ્વિઘાત બહુપદીના સ્વરૂપ સાથે લખીએ કે 2x નો વર્ગ માઇનસ 3x વત્તા 2 ને ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા વિઘાત બહુપદીનું જે સ્વરૂપ છે એની સાથે એની સરખામણી કરવા તમે જોઈ શકો અહીંયા x વર્ગ તો આ બાજુ પણ મને કોણ આપ્યો x વર્ગ એનો મતલબ કે a ની કિંમત મને કેટલી મળશે 2 મળે ફરીવાર અહીંયા જોવાનું અહીંયા x વર્ગ આપ્યો છે તો અહીંયા x વર્ગ આગળ કોણ આપ્યું છે અહીંયા a તો a ની જગ્યાની કિંમત કેટલી મને મળશે 2 મળે તો a ની કિંમત મને 2 મળે તો a બરાબર 2 a બરાબર 2 ત્યારબાદ જોઈ શકો છો કે અહીંયા x તો અહીંયા પણ x તો બોલો b ની કિંમત મને કેટલી મળશે 3 પણ આગળ નિશાની લેવાની આગળ નિશાની કઈ આપી છે માઇનસ તેથી b ની કિંમત મને કેટલી મળે માઇનસ 3 b ની કિંમત મળે મને માઇનસ 3 ને છેલ્લે અચળ પદ મને c આપ્યો છે તો અહીં અચળ પદ મને કેટલા આપ્યા છે 2 આપ્યા છે તો c બરાબર આપણે કેટલા લઈશું તો કે c બરાબર 2 મળશે આ મને કોની કિંમત મળી a b c ની કિંમત મળી ફરીવાર ધ્યાન રાખજો x વર્ગ તો x વર્ગ અહીંયા મને કોણ આપ્યું છે a તો a ની કિંમત મને મળે 2 ત્યારબાદ અહીંયા ચલ x આપ્યો છે તો અહીંયા પણ ચલ x આપ્યો છે તો અહીંયા b મને કેટલા મળશે તો કે 3 આગળની નિશાની લેવાની તો કે -3 અચળ પદ છેલ્લે c અને આ બાજુ 2 તો c બરાબર મને કેટલા મળશે 2 મળશે અહીંયા a b c 3 ની કિંમત પહેલા મેળવી લેવાની ત્યારબાદ રકમમાં મને કીધું છે શૂન્યનો સરવાળો મેળવો તો લખીએ શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એને આપણે દર્શાવતા હતા જોઈ શકો છો કે શૂન્યના સરવાળાને દર્શાવતા હતા કેના વડે આલ્ફા વત્તા બીટા વડે એટલે લખશું આપણે આલ્ફા વત્તા બીટા એનું સૂત્ર માઇનસ બી ના છેદમાં એ જોઈ શકો છો માઇનસ બી ના છેદમાં એ અને કિંમત મૂકી દઈએ માઇનસ એમ નામ માઇનસ મારમાં એ એમ નામ હવે કોણ આવ્યું બી તો બી ની કિંમત તમે જાણો છો ઉપર લખી છે બી એટલે કેટલા લખશો માઇનસ 3 અને એ એ એટલે તમે કેટલા લખશો તો કે 2 લખશો હવે સાદરૂપ આપી દઈએ માઇનસ માઇનસ થાય પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો 3 ના છેદમાં બી આ મને શું મળશે આલ્ફા વત્તા બીટા આ મને મળશે આલ્ફા વત્તા બીટા આલ્ફા વત્તા બીટા એટલે શું કે શું શૂન્યનો સરવાળો ત્યારબાદ મેળવશું શૂન્યનો ગુણાકાર તો શૂન્યના ગુણાકારનું સૂત્ર પણ મેં લખાયું કે શૂન્યનો ગુણાકાર એ દર્શાવશું આલ્ફા ગુણ્યા બીટા વડે આલ્ફા ગુણ્યા બીટા વડે આલ્ફા ગુણ્યા બીટા નું સૂત્ર મને શું મળશે તો કે c ના છેદમાં a કયું મળશે c ના છેદમાં a c એટલે અચળ પદ એની કિંમત તમે ઉપર મેળવી c એટલે કેટલા મળશે તો કે 2 ભાગાકાર એમ નામ a ની કિંમત મને કેટલી મળે જોઈ શકો છો તો કે 2 એકાને 2 તો જવાબ મને કેટલો મળ્યો તો કે જવાબ મને કેટલો મળે 1 મળે તો શૂન્યનો સરવાળો તમને 3 ના છેદમાં 2 મળે અને શૂન્યનો ગુણાકાર તમને કેટલો મળે 1 મળે છે આવા દાખલા 2 માર્કની અંદર વારંવાર પરીક્ષામાં હોય જ છે ખ્યાલ આવ્યો તો દરેક વિદ્યાર્થી મિત્ર પહેલા નોંધ કરી લે છે ને ત્યારબાદ આપણે આગળ વધીએ
ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીએ, દાખલા તરફ જોઈએ. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2, દ્વિઘાત બહુપદી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જણાવો. બે માર્કની અંદર વારંવાર આ દાખલો પૂછાય છે. આગળ 2020ની અંદર બોર્ડની એક્ઝામમાં પણ આવો દાખલો હતો, એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશે. સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1ના 6 દાખલા આના આધારિત છે. તમને એક રીત આવડશે એટલે બીજી બધા 6 દાખલા તમને આવડી જશે. તો રકમમાં પહેલા આપણે બહુપદી ઓલરેડી કહી દીધી છે. કઈ બહુપદી કીધી છે? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી મને કઈ આપી છે? તો મેં લખી નાખીએ, કઈ આપી? તો કે એક્સ નો વર્ગ વત્તા 7x વત્તા 10. આ મને બહુપદી આપી છે. એના સૌ પ્રથમ હું મેળવવાના કીધા છે શૂન્ય શોધો. સૌ પ્રથમ હું મેળવવાના છે શૂન્ય મેળવવાના છે. તો શૂન્ય મેળવવા માટે સૌ પ્રથમ ધ્યાન રાખજો, શૂન્ય તમે જ્યારે મેળવો તો પહેલા આ બહુપદી બરાબર શું મૂકી દેવાનું? ઝીરો મૂકવાના. શૂન્ય તમને મેળવવાનું ગમે ત્યારે કે, એટલે જે બહુપદી તમને આપી હોય, સુરેખ આપી હોય કે દ્વિઘાત આપી હોય કે ત્રિઘાત આપી હોય, એના બરાબર પહેલા તમારે શું મૂકી દેવાનું? શૂન્ય મૂકવાનું. કારણ કે મેળવવાનું શું કીધું છે? શૂન્ય શોધો. ત્યારબાદ આના આપણે અવયવ પાડવાના. શું કરવાના? અવયવ પાડવાના જે તમે આગળના ધ્રણમાં અભ્યાસ કરી નાયા. તો અવયવ ન પાડતા હોય તો ખાસ ધ્યાન રાખજો, પહેલાનો છેલ્લાનો ગુણાકાર, પેલું પદ અને છેલ્લા પદ એ બે નો ગુણાકાર કરવાનો. તો અહીંયા આગળ કઈ નું આવ્યું હોય તો શું લખવાનો? એક. આગળ કઈ સહગુણક નો આવ્યું હોય તો શું લખવાનો? એક. ગુણ્યા છેલ્લું પદ મને કયું આપ્યું છે? 10. એ બે નો ગુણાકાર, 10 એકાને 10. ફરી વાર, પેલું પદ અને છેલ્લા પદ નો શું કરવાનો? ગુણાકાર. અહીંયા કઈ નું આપ્યું હોય તો શું સમજવાનો? એકડો સમજવાનો. તો 1 × 10 = 10. હવે જો મિત્રો, તમે આ બે નો સરવાળો કરો તો 11 થાય. 10 ને 1 = 11. ને જો તમે બાદ બાકી કરો તો મને કેટલા મળે? 9 મળે. ફરી વાર, જો તમે આ બે પદ નો તમે સરવાળો કરો તો 11 મળે, અને બાદ બાકી કરો તો મને શું મળે? 9 મળે. પણ મારે વચમાં સંખ્યા ઉલાવવાની, વચમાં સંખ્યા કઈ આપી? 7. તો તમારે આનો એ 10નો એવો ઘડિયો બોલવાનો, 10ના એવા અવયવ પાડવાના કે મને મળવા કેટલા પડે? 7 મળવા પડે. તો વિચારો કે 10 કયા ઘડિયામાં આવે? 10 કયા ઘડિયામાં આવે? તો કે 5 × 2 = 10. તો આપણે અવયવ ભણ્યા કે 5 × 2 = 2. તો 5 × 2 = 10. ખ્યાલ આવ્યો? ફરી વાર, પહેલાનો છેલ્લાનો ગુણાકાર 10 એકા 10. જો આનો હું સરવાળો કરું છું તો મને 11 મળે છે, અને એની બાદ બાકી કરું તો મને 9 મળે છે. પણ વચમાં જે પદ આપ્યું એ આપણે લાવવાનું, કેટલા મળ્યા? 7. તો આપણે 7 મળતા નથી, એટલે આપણે બીજો ઘડિયો વિચારવાનો, 10 બીજા કયા ઘડિયામાં? તો કે 5 × 2 = 10. ખ્યાલ આવી ગયો? હવે નિશાનીમાં ભૂલ ન પડે. જો 5 ને 2 = 7 મળી જાય છે, 5 ને 2 = 7, નિશાનીમાં ભૂલ ન પડવી પડે. એટલે ખાસ યાદ રાખજો, આ નિશાની હંમેશા, આ જે નિશાની હોય હંમેશા આ બે માં જે મોટું હોય એને આપવાની. અહીંયા જે નિશાની હોય આ બે માં જે મોટી સંખ્યાઓ હોય એને આપવાની. કોણ મોટું? 5 મોટા 2 5 મોટા, એટલે આ પ્લસ નિશાની, મધ્યમ પદની નિશાની મોટા ને આપવાની. ત્યારબાદ અહીંયા જે નિશાની આપી હોય એ છેલ્લે આપવાની. છેલ્લે કોણ આપ્યું? તો કે પ્લસ આપ્યા. ફરી વાર, આ નિશાની કોને આપવાની? આ બે માં જે મોટું હોય એને. આ નિશાની કોને આપવાની હોય? છેલ્લે હોય એને. તો આ પ્લસ પ્લસ કેટલા મળે? તો કે પ્લસ વત્તા વત્તા વત્તા, ત્રણેય નિશાની મને મળી ગઈ. કોઈ તમારી ક્યાંય ભૂલ પડે નહીં. ખ્યાલ આવ્યો? હવે શું કરશું? પેલા એક્સ નો વર્ગ. હવે મને કેટલા મળ્યા? પ્લસ કેટલા મળ્યા? 5. પ્લસ કેટલા મળ્યા? 5. પાછળ આપણે લગાડી દઈશું એક્સ. હું લગાડી દેવાનો એક્સ.
ત્યારબાદ પ્લસ મને કેટલા મળ્યા બે પાછળ લગાડી દેવાનું એક્સ ને છેલ્લું પદ મૂકી દેવાનું વત્તા દસ એના બરાબર જો તમે જોઈ શકો છો પાંચ ને બે કેટલા થાય સાત ઉપર મળી જાય ચેક કરી લો ખ્યાલ આવી ગયો ફરીવાર પહેલા એક્સ વર્ગ મૂકવાનો અહીંયા જે બી પ્લસ તો કે પાંચ એક્સ લગાડી દેવાનું અહીંયા પ્લસ બે પાછળ લગાડી દેવાનું એક્સ ને વત્તા દસ એના બરાબર ઝીરો ખ્યાલ આવી ગયો ત્યારબાદ પેલા બે પદમાં જે કોમન નીકળ્યું હતું એ કાઢવાનું આ બે પદમાંથી સરખું કોણ દેખાય બે માં હરખું હોય એવું તો કે એક્સ બે માં હરખો કોણ દેખાય એક્સ પર બે માં હરખો મેં એક્સ કોમન કાઢ્યો એક્સ ને મેં શું કાઢ્યો સામાન્ય કાઢ્યો કોમન કાઢ્યો તો આમાંથી બે માંથી એકવાર એક્સ જાય એટલે કેટલી વાર માંથી એકવાર એક્સ મળે વત્તા અહીંયા એક્સ તમે લઈ લો વધે મારા પાસે તો કે મને મળશે એક્સ વત્તા ખ્યાલ આવ્યો પછી અહીંયા જે નિશાન પ્લસ આ જે કૌંસ આ બાજુ હોય તે મૂકી બે અને સાહેબ કેટલા નીકળે કોમન કરી લો ગુણાકાર તો બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ ત્યારબાદ બીજું શું મળે જોવો તો એક્સ વત્તા બી અને એના બરાબર ઝીરો એના બરાબર ઝીરો આગળ સાદરૂપ આપી દઈએ આ પ્લસ એક્સ વત્તા પાંચ એના બરાબર પણ ઝીરો મૂકવાનું એક્સ વત્તા બે એના બરાબર પણ શું મૂકી દેવાનું ઝીરો મૂકવાનું ઝીરો છે બે પદ બરાબર મૂકવાના ખ્યાલ આવ્યો આગળ આવ્યો જોઈએ પ્લસ પાંચ આ બાજુ આવશે એટલે આપણે લખશું માઇનસ પાંચ પ્લસ પાંચ એ બરાબર ની આ બાજુ આવશે તો માઇનસ પાંચ ને એવી જ રીતે પ્લસ બી આ બાજુ આવશે તો માઇનસ બી આપણે શું મળ્યા શૂન્ય મળ્યા શું મળ્યા મને શૂન્ય મળ્યા પેલા આપણે રકમમાં મેળવવાનું કીધું શૂન્ય શોધો આપણને શૂન્ય મળ્યા કયા કયા માઇનસ પાંચ અને માઇનસ બે હવે ખાસ યાદ રાખજો કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જણાવો હવે જે શૂન્ય મળ્યા એને સહગુણક વચ્ચેનો આપણે સંબંધ સ્પષ્ટ કરવાનો છે તો થોડુંક અલગ છે ધ્યાન રાખજો સૌ પ્રથમ મેળવશું શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો આપણે આગળના દાખલામાં એવું કર્યું કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ એવું લખવાનું નથી ખાસ ધ્યાન રાખજો થોડુંક અલગ આવશે શૂન્યનો સરવાળો એટલે શૂન્ય મને કયા કયા મળ્યા જુઓ તો માઇનસ પાંચ અને માઇનસ બે એ બેનો આપણે શું કરવાનો સરવાળો કરવાનો આપણને એવું કીધું શૂન્યનો સરવાળો તો શૂન્ય કયા કયા મળ્યા માઇનસ પાંચ અને માઇનસ બે એ બેનો આપણે શું કરવાનો સરવાળો કરવાનો તો પેલા માઇનસ પાંચ બીજું શૂન્ય મળ્યું માઇનસ બે એનો મારે શું કરવાનો તો કે સરવાળો એનો મારે કરવાનો સરવાળો આગળ આપણે સ્ટેપ લખીએ માઇનસ પાંચ એમના પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ તો બગડો એમના નિશાની મેં શું કરી ચેન્જ કરી માઇનસ પાંચ એમના પ્લસ માઇનસ માઇનસ ને બગડો એમના હવે આગળ જુઓ માઇનસ માઇનસ પ્લસ અથવા તો સરખી નિશાનીનો સરવાળો થાય તો પાંચ ને બે મને કેટલા મળશે સાત આ બે માં મોટું કોણ પાંચ મોટા બે મોટા જે મોટી સંખ્યાની નિશાની મૂકવાની મોટું પાંચ એટલે આગળ નિશાની મેં મૂકી દીધી માઇનસ ખ્યાલ આવ્યો મને કેટલા મળ્યા માઇનસ સાત હવે સૂત્ર મૂકવાનું સૂત્ર કયું માઇનસ બી ના છેદમાં એ જવાબ મળે ત્યારબાદ સૂત્ર મૂકવાનું સૂત્ર મેં કયું મૂક્યું શૂન્યના સરવાળાનું માઇનસ બી ના છેદમાં એ હવે ધ્યાન રાખજો વિઘાત બહુ બધી હઈ કે હતી કઈ તો કે એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી આપણે જાણીએ છીએ તો જોઈ શકો છો કે અહીંયા બી કોનો સહગુણક છે બોલો આ બી કોનો સહગુણક થાય તો કે એક્સ નો સહગુણક થાય લખવાનું કે એક્સ નો સહગુણક એક્સ નો સહગુણક છેદમાં એ કોનો સહગુણક છે તમે જોઈ શકો છો એક્સ વર્ગ નો સહગુણક અહીં સુધી તમારે લખવું જરૂરી છે નકર માર્ક આપી નાખશે કારણ કે આપણે રકમમાં સ્પષ્ટ કીધું છે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જણાવો એટલે આ તમારે લખવું જરૂરી છે લખો માર્ક કપાશે આગળ આવે મેળવી શૂન્યનો ગુણાકાર આગળ મેળવી આપણે શૂન્યનો ગુણાકાર તો શૂન્ય તમને બે મળ્યા છે પહેલું શૂન્ય મળ્યું છે માઇનસ પાંચ બીજું શૂન્ય મળ્યું છે માઇનસ બે એનો ગુણાકાર એટલે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે પેલા ગુણાકાર કરી નાખો પાંચ દૂન દસ પાંચ દુ દસ નિશાની જુઓ માઇનસ માઇનસ પ્લસ જે ઓલરેડી આપેલી છે આપણને આગળ હવે આનું સૂત્ર તો શૂન્યના ગુણાકારનું સૂત્ર આપણે ભણી ગયા કયું આવશે સી ના છેદમાં એ કયું મળશે સી ના છેદમાં એ ઓકે સી કેવું પદ થશે બોલો
છેલ્લું પદ કેવું કહેશું એને આપણે? અચળ પદ. સી ને આપણે કહેશું અચળ પદ. અને છેદમાં એ એટલે કોનો સહગુણક થશે? એક્સ વર્ગ નો સહગુણક થાય એટલે એ, એટલે આપણે લખશું એક્સ વર્ગ નો સહગુણક. વિદ્યાર્થી મિત્રો આ દાખલો બે માર્કની અંદર વારંવાર પરીક્ષામાં પૂછાય છે. દરેક વિદ્યાર્થી મિત્રો નોંધ કરશે અને ત્યારબાદ આપણે હોમવર્ક થોડુંક આપીશું. એક મિનિટમાં બધા વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેશે. કોઈ મિત્ર આ બાજુ હોમવર્ક આપીશ, બધા નોંધ કરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર ચાર દાખલા ગણવાના છે. જે રીતે ઉદાહરણ બે ગણ્યું તેવી જ રીતે આપણે ચાર દાખલા ગણવાના છે. રકમમાં કીધું કે બહુપદીના શૂન્ય સૌપ્રથમ શોધવાના છે, ત્યારબાદ શૂન્ય અને સહગુણક વચ્ચેનો તમારે સંબંધ ચકાસવાનો છે. પહેલો દાખલો એક્સ વર્ગ માઇનસ બે એક્સ માઇનસ આઠ. દાખલા નંબર બે ચાર એસ નો વર્ગ માઇનસ ચાર એસ વત્તા એક. દાખલા નંબર ત્રીજો એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા બે. ને દાખલા નંબર ચાર ત્રણ એક્સ નો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા બે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોએ સૂત્ર પણ પાંચ વાર લખીને પાકા કરવાના છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એક સૂત્ર પાંચ વાર લખીને પાકું કરવાનું છે. અસ્તુ, જય હિન્દ.